જય મમદેવ તનાય એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો કાલ ગઈકાલના જે લેક્ચરમાં આપણે ગુણાકારના દાખલા છે એ આપણી સ્વાધ્યાય પોથીમાં પૂરેલા બરાબર ને તો આજે આપણે સ્વાધ્યાય પોથી પાના નંબર છે એ તમે બધા જ છે એ 47 કાઢો 47 પાના નંબર ઉપર નાણાકીય વ્યવહાર જો આ બને
પપ્પા પાસે છે એ 10 10 ની 10 નોટ લેવાની બરાબર પછી જોવાનું 100 રૂપિયા બની ગયા કે નહીં સરસ હા વેરી ગુડ એ રીતે આપણે 100 રૂપિયા ની એક નોટ હોય તો 10 રૂપિયા ની કેટલી નોટ થશે 10 વાહ સરસ સેમા આપેલું છે એમાં તો આપણે અહીં શું લખીશું 10 રૂપિયા ની 10 નોટ ચાલો એ રીતે અહીં બધા ખાસ સમજે કે 5 રૂપિયા ની કેટલી નોટ ભેગી થઈને 50 રૂપિયા બનશે હવે આ પ્રશ્ન તમને ઊંધો કરીને પૂછ્યો છે 5 રૂપિયા ની કેટલી નોટ છે ભેગી થઈને 50 રૂપિયા બનશે તો 5 રૂપિયા છે એની એક નોટ 5 રૂપિયા ની બીજી એટલે 10 રૂપિયા ત્રીજી એટલે 15 ચોથી એટલે 20 પાંચમી એટલે 25 છઠ્ઠી એટલે 30 સાતમી એટલે 35 આઠમી એટલે 40 નવમી એટલે 45 અને 10મી એટલે 50 તો કેટલી નોટ બની સરસ વેરી ગુડ 10 તો આપણે અહીં બી લખીશું ચાલો ત્યાર પછી અહીં જુઓ સોળમું રૂપિયા 400 બરાબર 2 ના ખાલી જગ્યા સિક્કા કેટલા 2 રૂપિયાના કેટલા સિક્કા લ્યો તો 400 રૂપિયા બને જો રૂપિયા 2 ગુણ્યા 200 કરો તો 400 થાય તો આને ગુણાકાર આપણે કરીશું 2 દુને 4 એટલે 400 રૂપિયા આપણે બનાવવાના કેટલા છે 400 રૂપિયા તો 2 રૂપિયાના કેટલા સિક્કા લેવા પડશે 200 સિક્કા તો આમાં કેટલું હોય ન અડીમાં તો અહીંથી લેવાનું અહીં ખાલી જગ્યામાં 200 લખવાના આ રીતે તમારે તમારી સદી પુથીમાં ખાલી જગ્યા પૂરવાની ત્યાર પછી આપણે આગળના દાખલા જોઈએ ચાલો બાળકો રોમી ચાની દુકાન આપણે 17મો દાખલો જોયો સદી પુથી છે તે પાના નંબર છે 48 અને 49 છે તે જુઓ એટલે કે 49 મુ જે પાના નંબર છે તેની ઉપર આપણે જોઈએ કે 17મો દાખલો રોમી ચાની દુકાન ચલાવે છે રોજના રૂપિયા 300 કમાય રોજના એટલે એક દિવસના 300 રૂપિયા કમાય તો એક મહિનાના કેટલા રૂપિયા કમાય એક મહિનો એટલે 30 દિવસ એ પહેલા તમારે ખાસ સમજવું પડે એક મહિનો એટલે કેટલા દિવસ 30 દિવસ તો આપણે 30 દિવસને ધ્યાનમાં લઈને દાખલો ગણવો પડશે કારણ કે એક દિવસની ચાની દુકાનના રૂપિયા 300 રોજના એટલે એક દિવસના સમજાઈ ગયું રોજના એટલે એક દિવસના 300 તો 30 દિવસના કેટલા તો આ રીતે એક દિવસના રૂપિયા કેટલા છે 300 તો 30 દિવસના કેટલા જો આ રીતે ત્રિરાશી પદ મૂકી અને આપણે દાખલો ગણવાનો રૂપિયા જો રૂપિયાની નિશાની કરવી ખૂબ જરૂરી છે ખાસ સમજો રૂપિયાની આગળ નિશાની ખૂબ જરૂરી 300 ગુણ્યા 30 હવે 1 શૂન્ય આ 2 શૂન્ય એટલે કુલ કેટલા શૂન્ય થયા શૂન્ય વાળા ગુણાકાર મેં તમને સીધા શીખવાડેલા અને સીધા જ કરવાના અહીંયા 1 શૂન્ય છે એને લખો આ 2 શૂન્ય છે તો બેને અહીંયા લખો એટલે 3 તેરી 9 કેટલા રૂપિયા થશે 9000 તો રોમિત છે એ શું 30 દિવસના કેટલા રૂપિયા કમાશે રોમી એક મહિનાના આપણે એ લખી નાખવાનું રોમી એક મહિનાના રૂપિયા 9000 કમાશે ચાલો ફરીથી જુઓ કે રોમિતે શું એક મહિનાના
दिवस ना कितना होय એટલે 300 × 30 बराबर आ गुणाकार આપણે 0 વાળા સરળતાથી આવડે છે અને તમે ઊભો પણ ગુણાકાર કરી શકો બાળકો ચાલો તો 9000 રૂપિયા છે એ રોમી કમાશે એક મહિનાના ત્યાર પછી 18મો દાખલો જુઓ કે મોહન દરનો જે રૂપિયા 70 છે એ જમવા પાછળનો ખર્ચ કરે મોહન છે એ શું કરે છે 70 રૂપિયા એક દિવસનો દરરોજ એટલે એક દિવસનો રોજનો 70 રૂપિયા ખર્ચ એટલે એક દિવસનો ખર્ચ એનો 70 રૂપિયા થાય તો બે અઠવાડિયાના જો આ વસ્તુને સમજો ખાસ કે બે અઠવાડિયા એક અઠવાડિયું કીધું હોય બે અઠવાડિયા એટલે 14 દિવસ થાશે કેટલા દિવસ થાશે 14 દિવસ તો સૌપ્રથમ આપણે આ વસ્તુ લખવી ખૂબ જરૂરી છે જો તમને એક અઠવાડિયું કીધું હોય તો 7 દિવસ લેવાના પણ અહીં બે અઠવાડિયા કીધા છે એટલે 14 દિવસ લેવાના હવે આપણે દાખલો કરવાનો કે એક દિવસ ના રૂપિયા 70 તો 14 દિવસના बराबर हवे रुपिया 70 × 14 जो जीरो इनी जगह एम नम रखवानो अने 14 × 7 = 84 आपणे हवे घड़िया आवडी गयो होय तो दाखलो आसानी थी थई जाय 14 × 7 = 98 सॉरी बाळको ज्यारे आपणे 24 आ दाखलो कदाच आपणे उभो करवो होय तो आ रीते पण गणी शको तमारे 4 ની 0 1 0 0 1 7 7 1 4 એ 4 ને 0 સાથે ગુણો એટલે 0 અને 4 ને 7 સાથે એટલે 4 7 4 28 આ રીતે આપણે દાખલો ગણવાનો બરાબર હવે જો સીધો ગણો હોય તો 14 × 7 = 98 આ રીતે પણ તમે દાખલો ગણી શકો હવે આ જે 980 રૂપિયા જવાબ આવ્યો એ કોણ તો કે મોહન છે એ બે અઠવાડિયાના 980 રૂપિયા ખર્ચ છે એ કરશે આપણે અહીંયા લખવાનું કે મોહન બે અઠવાડિયાના ના રૂપિયા 980 રૂપિયા 980 ખર્ચ કરશે ફરીથી સમજો અહીં તમને એક અઠવાડિયું આપ્યું હોય તો તમારે 7 દિવસ લેવાના બે અઠવાડિયાની પાછે એટલે આપણે 14 દિવસ લીધા બરાબર એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે એક દિવસના રૂપિયા 70 નો ખર્ચ કરે છે જમવા પાછળનો તો 14 દિવસના કેટલા રૂપિયા તો 14 દિવસના 980 રૂપિયા છે એ ખર્ચ થશે સમજાઈ ગયું બાળકો જો ત્યાર પછી એની નીચે 19મો પ્રશ્ન આપ્યો છે તમને ધિરાણ એટલે શું ધિરાણ એટલે આપણે પાઠ્યપુસ્તકમાં પણ સમજાતા અને મેં ખાસ સમજાવ્યું હતું કે જે સરાફી પેઢી પાસેથી અથવા બેંક પાસેથી અમુક જે ઉછીના આપણે રૂપિયા લીધા હોય એમાં જે ઉછીની રૂપિયા રૂપિયાને આપણે શું કહીએ લોન લોન રૂપે જે અમુક રકમ લીધેલી હોય એની ઉપર જે વ્યાજ લાગે છે એ રકમને આપણે ધિરાણ કહીએ છીએ હજી ફરીથી સમજો બેંક પાસેથી આપણે જે રૂપિયા લીધેલા હોય છે લોન રૂપે બરાબર જે લોન રૂપે આપણે અમુક રકમ લઈએ છીએ એ રકમ ઉપર વ્યાજ લાગે છે એ રકમને ધિરાણ કહેવામાં આવે છે જો આપણે આ પ્રશ્ન છે તમે બધાએ તમારી બુકમાં લખી નાખજો આ રીતે લખજો બધાએ કે કોઈ ની પાસેથી ચોક્કસ સમય માટે ઉછીના રૂપિયા
લઈ તેના પર અમુક વ્યાજ આપવું તેને ધિરાણ કહેવાય. Okay.
ઓકે રાઈટ હવે તમને શું પૂછ્યું છે અહીંયા તો કહો કે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે કેટલા તો આપણે ઈ શોધવું પડશે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે તો એનામાં તમારે શું કરવું પડશે કે જે જેમ્સના રૂપિયા છે 700 એને ખાલી પેઢીમાં 700 ભર્યા અને જે હરિના રૂપિયા છે 660 જો જેમ્સે 6 મહિનાના 700 રૂપિયા ભર્યા અને હરિએ 6 મહિનાના 660 ભર્યા તો 700 માંથી 660 બાદ કરો એટલે જો અહીંયા 0 છે અહીંયા 6 0 માંથી 6 નો જાય એટલે 10 કો લેવો પડશે એટલે 10 માંથી 6 જાય તો 4 અને 6 માંથી 6 જાય તો 0 તમે આ રીતે બાદબાકીનો દાખલો રફ કાઢવામાં પણ આપણે કરી શકીએ જો વર્ધા બરાબર તો 40 રૂપિયા છે રૂપિયાનો રૂપ ફરજિયાત લગાડવાનો છે તો જેમ્સને 40 રૂપિયા વધારે ચૂકવવા પડશે કોને 40 રૂપિયા વધારે ચૂકવવા પડશે જેમ્સે રૂપિયા 40 વધારે ચૂકવવા પડશે ચાલો જો સમજો ફરીથી સમજાવું છું આના દાખલો કે હરિ બેંક પાસેથી લોન બેંક પાસેથી રૂપિયા 500 લે જેમ્સ ખાનગી બેંક પાસેથી 500 લે તો હરિએ એક મહિનાના 110 રૂપિયા બરાબર તો એને 6 મહિનાના કેટલા તો આપણે દાખલો કરવો પડે કે એક મહિનાના 110 રૂપિયા ચૂકવ્યા તો 6 મહિનાના 660 રૂપિયા ચૂકવ્યા બરાબર કુલ 660 પણ અહીં જેમ્સ નું આપી દીધું હતું કે 6 મહિના એને જ્યારે ખાનગી પેઢી પાસેથી 500 રૂપિયા લીધા ત્યારે એણે કીધું હતું કે 6 મહિના પૂર્ણ થાય એટલે તમારે 700 રૂપિયા આપણે જમા કરાવવાના છે એટલે એણે શું કર્યું તો કે 700 માંથી 500 અમે બાદ કરો એટલે 200 એનું વ્યાજ થાય પણ અહીં તમને પ્રશ્ન આવ્યો કોણે વધુ રૂપિયા ચૂકવવા પડે કેટલા તો અહીં જેમ્સને વધુ રૂપિયા ચૂકવવા પડે 40 રૂપિયા વધારે ચૂકવવા પડશે